દોસ્તો સાત એપ્રિલના રોજ જય શ્રી ક્રિષ્ના નામની એક ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર તે રિલીઝ ન થઈ શકી અને પછી એની અપડેટ ઉપર અપડેટ આવતી હતી કે આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે થવાની છે અને ફાઇનલી આ ફિલ્મની હવે ઓફિશિયલ નવી અપડેટ આવી ગઈ છે તો એના વિશે થોડી વાત કરીએ આ ફિલ્મનું જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે અમે તેના રિવ્યુ કરેલા ફિલ્મનું ટ્રેલર ખરેખર ખૂબ દમદાર હતું ખાસ તો ફિલ્મની સેડ ડિઝાઇન ગીતો સિનેમેટોગ્રાફી અને બંને એક્ટર્સ આ બધું ખૂબ સરસ હતું એટલે ફિલ્મ વિશે એક અલગ ઉત્સુકતા ઊભી થયેલી પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ગઈ હવે આ ફિલ્મ છવ્વીસ મેના રોજ રિલીઝ થવાની છે પરંતુ એની સાથે એક નવી વાત પણ અમારે તમને જણાવી છે ભાગ્ય જેવું બનતું હોય છે કે ગુજરાતી ફિલ્મોમાં કોઈ પ્રકારની કોન્ટ્રોવર્સી ઊભી થાય આ ફિલ્મમાં કઈ કોન્ટ્રોવર્સી ઊભી થયેલી છે તેના વિશે અત્યારે તો કોઈ એવી માહિતી નથી પરંતુ આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે પહેલાં ફિલ્મનું નામ હતું જય શ્રી ક્રિષ્ના એ બદલીને હવે જય શ્રી ક્રિશ કરવામાં આવ્યું છે આ કેમ બન્યું એના વિશે અત્યારે કોઈ ઓફિશિયલ માહિતી નથી પરંતુ આવું બનતું રહેતું હોય છે ગયા વર્ષે મલ્હાર ઠાકરની જે ગજબ થઈ ગયો નામની ફિલ્મ આવેલી તેનું પણ નામ ત્રણ વાર બદલાયેલું સૌથી પહેલાં સારાભાઈ વર્ષિસ સારાભાઈ પછી ઝબક્યું અને ત્યારબાદ ગજબ થઈ ગયો તો આવું બધું બનતું રહેતું હોય છે જેનાથી આપણને કોઈ ફેર નથી પડતો આપણને તો ફિલ્મ સારી હોય અને મજા આવે એટલે બસ એનાથી વિશેષ આપણને બીજું શું જોઈએ કે ગુજરાતીમાં સારામાં સારી ફિલ્મો બને અને આપણે એન્જોય કરીએ આ ફિલ્મનું ટીઝર ટ્રેલર બધું આવી ગયું છે અને હવે નવી રિલીઝ ડેટ પણ આવી ગઈ છે એટલે ખાસ જો આ ફિલ્મની સારામાં સારી પબ્લિસિટી થશે તો આ ફિલ્મ ચોક્કસ સફળ થવાના ચાન્સ છે તમે આ ફિલ્મનું ટ્રેલર જોયેલું હોય તો તમને ત્યારે કેવું લાગેલું અને ન જોયું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો અત્યારે પણ યુટ્યુબ ઉપર તો તમને જોવા મળી જ રહેશે તો એ ટ્રેલર જોઈ તમને આ ફિલ્મ વિશે કેવી ઉત્સુકતા છે તે અમને કમેન્ટ કરી જણાવજો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બે લાઇકન જરૂરથી દબાવજો જેથી ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ વિશેની નાનામાં નાની માહિતી તમને મળતી રહે